હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી આજે છેલ્લા દિવસે ભાજપ ઉમેદવાર તરીકે પાર્થ સુભાષચંદ્ર જોશી અને ભાજપના ડમી ઉમેદવાર તરીકે હાલના રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના ભાઈ રાજદીપસિંહ ગોહિલે ઉમેદવારી પત્ર ભર્યું છે। આ બેઠકને જીતાડવા નર્મદા ભાજપે કમર કસી છે। ઉમેદવારી પત્રક ભરાવવાના દિવસે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તથા ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિવેદન ઉર્ફે જીગર ઉમેદવારે નોંધાવી છે, તો અપક્ષ તરીકે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે અને આ પેટા ચૂંટણી ભારે રસાકસી રહેશે તેવા એંધાણો સર્જાઈ રહ્યા છે। જ્યારે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયસિંહ રાવલજીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને જે ભ્રષ્ટાચાર કર્યો છે, ગટરો અને રોડ રસ્તાને ખોદીને જે પ્રજાને હેરાન કર્યા છે, ચૂંટાઈને અમે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશું। 2.5 વર્ષમાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ અપક્ષ દ્વારા જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને અમે ઉજાગર કરીશું। આજે રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી। નગરપાલિકામાં પહેલી વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા 2.5 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને શાસન કરી રહ્યું છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે પાછલા 2.5 વર્ષમાં ઘણા વિકાસના કામો થયા છે, પણ તેમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોય તેવું જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પાછલા ઘણા સમયથી રાજપીપળા શહેરમાં ગેસ લાઇન, ભૂગર્ભ ગટરની પણ કામગીરી કરવામાં આવી છે, ત્યારે રસ્તાઓના આડેધડ ખોદકામ કરતા રહીશો હેરાન પરેશાન થયા હતા। આવામાં નગરપાલિકાની પેટા ચૂંટણી આવે છે કે ત્યારે શું ફરી રાજપીપળા વોર્ડ નંબર 6 ની જનતા ભારતીય જનતા પાર્ટી ના સભ્યોને ચૂંટણીમાં વોટ આપીને જીતાડીને મોકલશે અને ખાસ કરીને કોંગ્રેસ પણ નગરપાલિકાના ભાજપ સાથે મળીને શાસન કરતું હોય એમ લાગી રહ્યું છે। પાછલા 2.5 વર્ષમાં લગભગ કોઈ પણ જાતનો કોંગ્રેસે રસ્તા પર આવીને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કર્યો નથી, તો શું નંબર 6 ની જનતા કોંગ્રેસને વોર્ડ આપશે કે પછી બીજા કોઈ પક્ષના નવા ઉમેદવાર પર પસંદગી ઉતારશે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું। રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પેટા ચૂંટણીમાં ઉમેદવારી મહેશભાઈ વસાવા જણાવ્યું હતું કે પ્રજાનો પક્ષ એટલે અપક્ષ ઉમેદવારી તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 6 માં અગાઉ ભારતીય જનતા પાર્ટીની 4 સીટો આવેલી છે અને આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ગરીબ વર્ગના ઉમેદવારે ટિકિટ માંગી છે, તેવા લોકોને ટિકિટ મળી નથી। મારે તુજાને માન આપી રહ્યા છે, ગરીબ મધ્ય વર્ગના લોકો પાર્ટી માટે બલિદાન આપ્યું છે, સક્રિય કાર્યકર્તાનું અપમાન થયું છે, એ લોકોનું મતદાન અમારા તરફ થશે। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।